ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઝાર કે જુવારનો રોટલો જો તમને રોટલો હાથેથી ટીપી કે થાળી પર થાબડીને ન આવડતો હોય તો આજે આપણે બે રીતે જોઈને બનાવીશું જો તમને ન આવડતો હોય તો આ રીતે તમે ટિપ્સ અને ટ્રિક્સથી ફોલો કરશો તો તમારો પણ ઝાર જુવારનો રોટલો સારો એવો બનશે તો ચાલો બનાવીએ તો એક મોટું વાસણ લેશું એમાં આ રીતે ચારણી મૂકીશું અને એક કપ ઝારનો લોટ લેશું તો ફ્રેશ લેવો જરૂરી છે જો તમે પહેલીવાર બનાવતા હોય તો તો આ રીતે આપણે એને ચાળી લેશું મેં એક કપનું માપ લીધું છે એટલે હું તમને એ પ્રમાણે પાણીનું માપ પણ કહીશ એક ચપટી જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને હવે મેં એક ચોથાઇ કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું ઉમેરતા જશું જેટલી જરૂર પડે એટલી તો હું તમને માપ સાથે કહી રહી છું તો આ રીતે થોડું થોડું પાણી છાંટતા જશું તો એક ચોથાઇ કપ જેટલું મેં છાંટી દીધું હવે આપણે એક ચોથાઇ કપ જેટલું બીજું પાણી લઈ લઈશું તો અડધો કપ જેટલું ટોટલ મેં પાણી નાખી દીધું છે અને આ રીતે લોટને મસળી બાઇન્ડિંગ આવે એ રીતે આપણે એને ભેગો કરતા જશું તો આ રીતે હજી એક ચોથાઈ કપ પણ એમાંથી હું થોડું જ પાણી વાપરીશ તો અડધો કપથી થોડા ઉપર પાણીની તમને જરૂર પડશે બહુ વધારે પાણી નહીં વાપરવાનું અને અડધો કપથી થોડું ઉપર વાપરવું જરૂરી છે તો આ રીતે લોટ મેં બાંધી લીધો છે હવે આ લોટને આપણે બેથી ત્રણ મિનિટ માટે મસળવાનો છે તો આ રીતે હથેળીનો જે નીચેનો ભાગ છે એનાથી લોટને આ રીતે મસળતા જવાનો છે લગભગ બેથી ત્રણ મિનિટ માટે મસળી લેવાનો એટલે તમારો લોટ છે એકદમ સ્મૂથ થઈ જશે સાથે રોટલો એકદમ સારો એવો બનશે જેટલો તમે લોટને મસળો એટલો તમારો રોટલો સારો બનશે હવે આ લોટથી રોટલો થોડો મોટો બની જશે એટલે હું એમાંથી થોડો લોટ વધારાનો કાઢી લઈશ તો આટલો લુવો જેટલો તમે નાનો મોટો બનાવી શકો એ પ્રમાણે લુવો લઈ લેવાનો એને સ્મૂથ કરી લઈશું તો માટીની તાવડી છે એને અત્યારે મેં ગરમ કરવા મૂકી દીધી છે અને થોડી નાની છે એટલે લોવો મેં આ રીતે લીધો છે લોઆને થોડો આ રીતે સ્મૂથ કરી દબાવી દઈશું થોડું પાણી થાળીમાં નાખીશું આ રીતે અને હાથને થોડા ભીના કરવાના બહુ જ ઓછા કરવાના આ રીતે અંગૂઠા અને બીજા હાથથી આ રીતે એનો ગોળ શેપ આપી દેશું આ રીતે તો અહીંયા આપણે વચ્ચેનો ભાગ અત્યારે જાડો રહેવા દેવાનો છે કિનારે જ આપણે થાબડીશું તો આ રીતે બે સાઈડથી તમે જોઈ શકો છો મેં આંગળા ભેગા રાખ્યા છે આ રીતે અને કિનારી પર મારો હાથ છે તો પહેલાં આપણે કિનારીને બને એટલી પાતળી કરતા જ હશું તો આ રીતે હું બે સાઈડથી હળવા હાથે કિનારી પર થાબડી રહી છું અને થોડો મીડિયમ એવો રોટલો થઈ જાય એટલે આપણે એને વચ્ચેથી એને થાબડીશું તો આ રીતે તમે જોઈ શકો છો મીડિયમ એવો થઈ ગયો છે હાથને થોડા પાછા ભીના કરીશું તો રોટલામાં પહેલાં તમારે કિનારી પાતળી કરવાની અને પછી તમારે વચ્ચેથી એને બરાબર થાબડી કે ટીપી લેવાનું તો આ રીતે મેં તમે જોઈ શકો છો મીડિયમ એવો રોટલો થઈ ગયો હવે આપણે આંગળા પોળા આ રીતે કરી દઈશું આ રીતે અને હવે વચ્ચેથી એને થોડો ટીપીશું અને આંગળીઓના સપોર્ટથી કિનારીઓને પણ શેપ આપીશું તો આ રીતે તમે જોઈ શકો છો રોટલો તૈયાર થઈ ગયો છે તમે પાતળો જાડો જેટલો તમને ફાવે એટલો બનાવી શકો છો રોટલો તૈયાર છે તાવડી આપણી હાઈ ફ્લેમ પર ગરમ થઈ ગઈ છે હાઈ ફ્લેમ જ રાખીશું અને આ રીતે રોટલો નાખી દઈશું અને લગભગ અડધી મિનિટથી થોડો ઉપર આપણે થવા દેવાનો છે અને એક મિનિટથી થોડો ઓછો એક સાઈડ થવા દેવાનો તો અડધી મિનિટથી થોડો ઉપર ટાઈમ થયો છે રોટલાની સાઈડ આપણે ફેરવી લેશું બીજી સાઈડ આ રીતે ફેરવી અને હાઈ ફ્લેમ પર આપણે એકથી દોઢ મિનિટ જેવો થવા દેવાનો છે તો ફ્લેમ અત્યારે બે સાઈડથી મેં હાઈ રાખી થવા દીધો હવે તમે થોડો આ રીતે તમને લાગે કે બીજી સાઈડથી બરાબર થઈ ગયો છે એક મિનિટ પછી ચેક કરી અને તમારે અડધી મિનિટ વધારે થવા દેવાનો હવે થઈ ગયો છે સાઈડ ચેન્જ કરી ગેસની આ છ હવે મીડિયમ કરી લઈશું અને મીડિયમ ગેસ ઉપર હવે રોટલો ફૂલે ત્યાં સુધી એને થવા દેવાનો છે તો આ રીતે તો રોટલો તમારે કિનારી પહેલાં થાબડી લેવાની પછી વચ્ચે થાબડવાનો તો રોટલો તમારો પ્રોપર ફૂલશે તો આ રીતે મેં એને લગભગ એકથી બે મિનિટ જેવો રહેવા દીધો છે મીડિયમ ગેસ પર અને તમે જોઈ શકો છો રોટલો આપણો ફૂલી અને રેડી થઈ ગયો છે પાછળની સાઈડ જો તમને લાગે કે થોડી કાચી રહી ગઈ છે તો થોડો થવા દેવાનો રોટલો આપણો બે સાઈડથી સારી રીતે ચડી રેડી થઈ ગયો છે આપણે એને લઈ લઈશું તો પ્લેટમાં મેં એને કાઢી લીધો છે હું તમને એની કિનારી કાઢીને બતાવી દઈ તો એકથી બે રોટલામાં તમને પ્રેક્ટિસની જરૂર પડશે જેમ જેમ તમે આ રીતે બનાવતા જશો એમ એમ તમને રોટલા ઇઝીલી આવડી જાય છે તો આ જ રીતે તમે બાજરીનો રોટલો પણ બનાવી શકો છો તો આ રીતે કિનારીઓ અલગ મેં કરી લીધી છે એને ગરમ ગરમ રોટલો હોય ત્યારે જ ઘી લગાવી દેવાનો અને ગરમ ગરમ રોટલો કોઈને ઠંડો પણ ભાવતો હોય છે તો ઠંડો પણ ખાઈ શકે છે કોઈપણ રોટલો રીંગણનો ઓળો હોય રીંગણા બટેટાનું શાક હોય કે કોઈ પણ રસાવાળું શાક હોય તુરિયા હોય દૂધી હોય તો એની સાથે પણ બહુ સારો એવો લાગે છે એકદમ હેલ્ધી છે ગ્લુટેન ફ્રી છે તો થાઈરોઈડ કે ડાયાબિટીસમાં પણ ખાઈ શકો એવો છે બીજી રીત છે થાળીમાં થાબડી કે પછી લોઢી પર તવા પર કેવી રીતે શેકવો બધા પાસે માટીનો તાવડી બધી જગ્યાએ અવેલેબલ નથી હોતો તો હું તમને કેવી રીતે તમે તવા પર શેકો અને કેવી રીતે થાળી કે પાટલી પર થાબડો એ પણ કહીશ તો લોટ આપણે જેમ પહેલો રોટલો બનાવ્યો એ જ રીતે લોટ બાંધી અને એકદમ સારી રીતે મસળી લેવાનો છે બેથી ત્રણ મિનિટ જેટલો તમે સારો મસળો એટલો તમારો રોટલો સારો થશે તો આ રીતે એમાંથી મેં નાનો હું બનાવી રહી છું તો લુવો લઈ લીધો છે એને પણ આપણે જેમ પહેલો રોટલો આપણે શેપ આપ્યો એ રીતે આપીશું આ જ થાળીમાં પણ તમે થાબડી શકો છો પણ હું બીજી થાળી લઈ લઈશ થોડો લોટ છાંટીશું નીચે આ રીતે લુવો મૂકીશું ઉપર પણ થોડો લોટ છાંટીશું તો સારા એવા પ્રમાણમાં થોડો લોટ લઈ લેવાનો આ રોટલામાં તમારે હથેળીનો જે પાછળનો ભાગ છે તો છેલ્લી ત્રણેય આંગળીઓ અને એ હથેળીનો ભાગથી હલકું હલકું પ્રેશર આપવાનું અને રોટલો ફેરવતા જવાનો છે તો એ જ રીત છે એમાં જો લાગે કે રોટલો ફરતો નથી તો પાછો થોડો જુવાનો લોટ છાંટી દેવાનો અને પાછો તમારે આ રીતે એને થાબડી લેવાનો તો તમે જોઈ શકો છો જો લાગે કે ગોળ શેપ નથી આવતો તો આ રીતે તમારે એને થોડો શેપ આપી દેવાનો અને તમે જોઈ શકો છો એકદમ પાતળો અને સરસ એવો રોટલો થબડાઈ ગયો છે તૈયાર થઈ ગયો છે હવે મેં રોટલીનો તવો ગરમ કરી લીધો છે મીડિયમ ગેસ પર કર્યો અને ગેસની આંચ મીડિયમ જ રાખીશું આ રીતે જે સાઈડ થાબડ્યું છે એ સાઈડ આપણે પહેલાં નાખીશું અને ઉપરની સાઈડ થોડું પાણી લગાવી અડધી મિનિટથી એક મિનિટ જેવું મીડિયમ ગેસ પર થવા દેવાનું છે ઉપરથી થોડું ડ્રાય થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ આપણે એને થવા દઈશું બીજી સાઈડ એકથી દોઢ મિનિટ જેવું થવા દઈશું સાથે સાથે આપણે બીજો લોટ પણ જે બચ્યો છે બે રોટલામાંથી એમાંથી હું એક મોટો રોટલો તો જો મહારાષ્ટ્રમાં તમે ક્યારેય ખાધું હોય તો એને જુવારની ભાખરી કે છે તો એ આપણે આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ મોટી જેટલી તમારો તવો મોટો હોય એ પ્રમાણે તમે મોટો અને પાતળો એવો જુવારનો રોટલો કે એને જુવારની ભાખરી મહારાષ્ટ્રમાં કહેવામાં આવે છે બનાવી શકો છો અને લોટ એકવાર સારી રીતે થબડાઈ જાય પછી વધારાનો લોટ હોય એ બને એટલો તમારે કાઢી લેવાનો અને ઉપરની સાઈડ પહેલાં શેકાવા દેવાનો તો જે આપણે પહેલાં રોટલો શેકાવા મૂક્યો હતો તવા પર એ બે સાઈડથી તમે જોઈ શકો છો સારી એવી ડિઝાઇન આવી ગઈ છે અને તૈયાર થઈ ગયો છે તો આ રીતે તો રોટલો તમે તવા પર કે તાવડી પર હાથેથી ટીપીને કે પછી થાળી પર થાબડીને પણ બનાવી શકો છો જો તમને જુવાના રોટલા ન આવડતા હોય તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો તો જુવારના રોટલાને તમે લસણવાળી શીંગની ચટણી અને લીલા મરચાં અને લસણની ચટણી સાથે સર્વ કરો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો એકવાર બનાવી કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ